अनाज दड़े सुपरफाइन गरगंटी तो माइक्रोफाइन। नमस्कार, नौभाग्यनी तमाम महत्वपूर्ण खबरों साथे हूँ श्रुहेत्वी अने बात महत्वना समाचारों पर। नवरात्रि ना प्रारंभ साथे ज डेम चलो चल भरायो छे। जी हाँ, सरदार सरोवर नर्मदा डेम की सपाटी में फरी एक बार वधारो थयो छे। उपरवास माथी 84,072 क्यूसेक पानी की आवक नी साथे सीजन में बीजी बार नर्मदा डेम 138.67 मीटर पर पहुंचो छे। डेम ना 23 दरवाजा खोली 50,000 क्यूसेक पानी छोड़वामां आवी रह्युं छे। हाल तमाम पावर हाउस चालू कराता दैनिक 3 करोड़ रूपयानु वीज उत्पादन थई रह्युं छे। महत्वना समाचार आवी रह्या छे। नवरात्रिना प्रारंभनी साथे ज डेम छलોછલ ભરાયો છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી એકવાર વધારો થયો છે। ઉપરવાસમાંથી 84,072 ક્યુસેક પાણીની આવકની સાથે સીઝનમાં બીજીવાર નર્મદા ડેમ 138.67 મીટર પર પહોંચ્યો છે। ડેમના 23 દરવાજા ખોલીને 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ તમામ પાવર હાઉસને ચાલુ કરાયા છે। તમામ પાવર હાઉસ ચાલુ કરાતા દૈનિક 3 કરોડ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે। સંવાદદાતા દીપક અમારી સાથે ફોન લાઈન પર અહીંયા જોડાયા છે। દીપક, આજે નોરતાનો પ્રથમ દિવસ અને આજે ડેમની જે સપાટી છે મહત્તમ જોવા મળી રહી છે, શું છે માહિતી? બિલકુલ, કહી શકાય કે જે નવરાત્રિના પ્રથમ નોરતામાં જે નર્મદા ડેમ છે જે છલોછલ થઈ ચુક્યો છે। કારણ કે આ સિઝનમાં બીજી વાર જે નર્મદા ડેમ છે જેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચ્યો છે અને નર્મદા ડેમ 100% ભરાતા ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય કે આવનારા દિવસોમાં ઉનાળામાં જે સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવામાં હાલ નર્મદા ડેમ સક્ષમ થઈ ચુક્યો છે। એટલે જે પાવર હાઉસ છે, જે RBPH અને CHPL ના તમામે પાવર હાઉસ ચાલુ હતા, નિગમને પણ જે વીજ ઉત્પાદન થતી જે કિંમત મળી રહી છે, રોજનું 3 કરોડ રૂપિયાની વીજ ઉત્પાદન થઈ રહ્યું છે, જેના માટે એક સારા સમાચાર કહી શકાય। 23 દરવાજા ખોલી અને 50,000 જેટલું કિસક પાણી છોડાતા નર્મદા, ભરૂચ અને વડોદરાના 26 ગામોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે। પરંતુ આવનારા દિવસોમાં નર્મદા ડેમ છે જે જીવાદોરી છે ગુજરાતની, એ ખરેખર જીવાદોરી સાબિત થઈ ચૂકી છે। જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ।